વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો જે છે એ ભણીશું. નીચે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેજ, અપરિગ્રહ, શરીર શ્રમ વગેરે એકાદશ વ્રતોના નામ લખ્યા હતા. મને આ ભારે નવાઈજનક લાગ્યું. મેં તો ઇતિહાસના ઘણા થોથા વાંચી કાઢેલા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂર માન્યું હોય એવું ક્યાંક ને ક્યાંય ન સાંભળ્યું. આ બધી વાતો તો યોગ શાસ્ત્રમાં, ધર્મગ્રંથોમાં, ભક્તિ માર્ગમાં આવે છે, પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે એ આ પત્રિકામાં હતી, એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માંગે છે એવું મને લાગ્યું. મને આવું જ જોઈતું હતું. બાપુએ લખેલું તું અહીં ચાલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગયો. અને જે લેખકને પત્ર આવે છે એની અંદર સત્ય, અહિંસા, બ્રહ્મચાર્ય, અસ્તેજ, અપરિગ્રહ, શરીર શ્રમ વગેરેનું લખેલું હતું. એટલા માટે લેખક છે આવું બધું સાંભળી અને કહે છે કે મેં આવું તો બીજે ક્યાંય સાંભળ્યું જ નથી. અને બાપુ પાસે તે આશ્રમમાં બાપુ બોલાવે છે અને લેખક ત્યાં જાય છે. એ દિવસ હતો 7 જૂન 1916. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે જાજો સામાન તો કશો હતો નહીં, એટલે જ જાતે જ ઉપાડી લીધો. અને રસ્તો પૂછતા જ ચાલવા માંડ્યો. એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગે આશ્રમે કોચરબ પહોંચ્યો. બાપુને ખબર પહોંચાડાઈ કે કોઈ નવા ભાઈ આવ્યા છે. એમને કહ્યું કે ભલે નાઈ ધોઈને મને મળવા આવે. નાઈ ધોઈને હું એમની પાસે પહોંચી ગયો. ત્યારે એ શાક સમારતા હતા. મારા માટે આ પણ એવી નવાઈનું દ્રશ્ય હતું. રાષ્ટ્રોતા શાકભાજી પણ સમારે, આવું તો ક્યારે સુન્યું નહોતું. એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું. મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું નહોતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો ત્યાં મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી. પછી લેખક છે એ 7 જૂન 1916 ત્યાં અમદાવાદ સ્ટેશને ઉતરે છે અને જે બાપુ છે એના આશ્રમે પૂછતા જાય છે. અને કોચરો પહોંચ્યા અને બાપુને ખબર પહોંચાડવા માટે કીધું કે કોઈ નવા ભાઈ આવ્યા છે. અને બાપુએ કીધું કે તું નાહી ધોઈ અને તૈયાર થઈ જા, અને પછી બાપુને મળવા જજે. એટલે તરત જ એ નાહી ધોઈને તૈયાર થાય છે અને ત્યાં જાય છે તો બાપુ છે તે શાક સમારતા હોય છે. અને એને જોઈને એને અચરક થાય છે કે ખરેખર અહીંયાથી પહેલે જ પગથિયે મને શ્રમનો પાઠ મળ્યો. બાપુનું એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું. અને બાપુએ મને પણ એક ચપ્પુ હાથમાં પકડાવ્યું. અને મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું નહોતું, પરંતુ તે દિવસથી પાઠ મળ્યો ત્યાં મને મળેલી પ્રથમ દીક્ષા હતી. પછી શાક સમારતા એમને મારા વિશે પૂછપરછ આદરી. પછી કહે તને જો અહીંની રહેણી કહેણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો હો તો અહીં રહે, મને એથી ખુશી થશે. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા. પછી કહે પણ તમે થોડા માંદલા દેખાવ છો, આત્મજ્ઞાની કદી માંદું ન હોય. આ બીજો પાઠ. બાપુએ કહેલી આ વાત હું ક્યારે ભૂલી નહીં શકું. અને પછી શાક સમારતા બાપુ છે એ લેખકને પૂછપરછ કરે છે અહીંની રહેણી કહેણી તને ગમે છે અને તારું જીવન તું તે સેવા કાર્યમાં લગાવીશ, એથી એ ખુશ થયો. અને કહે છે એની જિજ્ઞાસા જોઈ અને બાપુએ પણ એને કહ્યું કે તું અહીંયા રે. અને કહે છે કે તું જાણે માંડલા જેવો દેખાય છે, આત્મજ્ઞાની કદી માંદો ન પડે. આ બીજા પાઠ. બાપુએ કહેલી વાત હું ક્યારે ભૂલી નહીં શકું. અહીંયા એને લેખકને બીજો પાઠ મળે છે.
તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ, ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી. બાકીના સમયમાં હું મારા કામમાં ઘણા ગુમ રહેતો. બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહી, એ સાંભળતો રહેતો. બાપુ જાણતા હતા કે છોકરો સદભાવનાપૂર્વક આવ્યો છે, પરંતુ બાકી બધાને મન તો હું જ જડ જેવો માણસ હતો. એક વખત બાપુની એક ભાઈ સાથેની ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. ત્યારે મેં કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા, હા, આ વાત બરાબર છે. જ્ઞાનીની ભાષા અને ભક્તિની ભાષા આ હતા. બાપુ જેમની પાસે મારા જેવા છોકરાડાની વાતને પણ મહત્ત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી, ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. હા, પછી કહે છે કે એ શાક સમારતા સમારતા જે વાત થઈ હતી એના પછી તો ક્યારે વાત ન થઈ. કામકાજ પૂરતા જ અમે બાપુ જોડે મળતા અને આ સદભાવપૂર્વક હું કામ કરતો અને લાગી ગયો. પરંતુ બાકી બધાની મને તો હું જડ જેવો માણસ હતો. એક વખત બાપુએ એક ભાઈ સાથેની ગીતાની એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. ત્યારે મેં કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા, હા, આ વાત બરાબર છે. જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા આ હતા બાપુ જેમની પાસે મારા જેવા છોકરાની વાતને પણ મહત્ત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી, ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. આમાં એ લોકોનો પણ કંઈ દોષ નહોતો. ત્યારે હું ભારે લુખો માણસ હતો. 21 વર્ષનો છોકરો હતો. મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા શિષ્ટતા રીતભાવ કહેવાય છે તે મારામાં ખૂબ જ ઓછી હતી. હું કોઈની સાથે બોલતો પણ નહીં, કામમાં ડૂબેલો રહેતો અથવા તો અધ્યયન ધ્યાન ચિંતન વગેરેમાં. એક દિવસ પરોઢિયે ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. આશ્રમવાસીઓ સાંભળી ગયા તો એમને બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત જાણે છે. પછી બાપુએ પૂછપરછ કરી, વચ્ચે વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશું બોલવા કહેતા. અને એક દિવસ હું પરોઢિયામાં ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો અને આશ્રમવાસીઓ સાંભળી ગયા અને બાપુને સમાચાર પહોંચાડ્યા કે આને તો સંસ્કૃત પણ આવડી છે. એટલે બાપુએ પૂછપરછ કરી અને વચ્ચે વચ્ચે તેમણે પ્રાર્થનામાં કશું બોલાવતા. મને બોલવાની ટેવ તો પહેલેથી જ હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી ખૂબ લાભ થયો. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વતે ઓછે ન થાય એમ જોખી જોખીને બોલવાની તૈયારી કરતો. સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી. શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો. એ અંગે ભગવાન ઈસુને આજ્ઞા દઈ જ દીધી છે. તે પ્રચાર જઈએ ત્યારે અગાઉથી જ હું કહેવું તે વિચારી ન રાખું તો ભગવાન જ તમને પ્રેરણા આપશે. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે. તો મારું આમ ચાલ્યું. બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધેલું. મારી પાસે લોકોને મોકલેલા વર્ત ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા તેમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા, ના મળ્યા હો તો જરૂર મળો. એક વખત બાપુએ એક ભાઈને મારી પાસે મોકલેલા. એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠેઠ પરવાનું.